नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज। गुजरात विधानसभा चुनाव में कांग्रेस की एक तरह से कहे तो बहुत बुरी हार हुई है। तब बड़ौदा से ये तस्वीरें सामने आ रही है। बड़ौदा में कांग्रेस के दिग्गज नेता और पूर्व विरोध पक्ष के नेता और अभी के काउंसिलर चंद्रकांत श्रीवास्तव की ओर से कांग्रेस की हार के पीछे की वजह बताई गई है, जिसमें चंद्रकांत श्रीवास्तव ने बताया है कि भारतीय जनता पार्टी की बी टीम यानी कि आम आदमी पार्टी की वजह से कांग्रेस पार्टी की गुजरात में विधानसभा चुनाव में हार होने की एक वजह बताई है। और साथ ही में जो उम्मीदवार हैं उन्हें प्रदेश कांग्रेस की ओर से मैंडेट दिए जाने में देरी होने की बात भी चंद्रकांत श्रीवास्तव की ओर से कही गई है। साथ ही में जो नींव के कार्यकर्ता कांग्रेस के जो नींव के कार्यकर्ता हैं उनकी भी टिकट देने में अनदेखी किए जाने की बात चंद्रकांत श्रीवास्तव की ओर से कही गई है। तो आइए देखते हैं कि विरोध पक्ष के पूर्व विरोध पक्ष के नेता और दिग्गज नेता जो बड़ौदा के माने जाते हैं कांग्रेस के चंद्रकांत श्रीवास्तव, उन्होंने कांग्रेस की हार के पीछे की वजह क्या बताई। ગઈકાલે વિધાનસભા ઇલેક્શન નું પરિણામ આવ્યું છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે, શું કેવું જાણો? પહેલી વાત તો લોકશાહીની અંદર જેટલા બી ઉમેદવાર જીત્યા છે તેમને તમામને મારી શુભકામના પાઠવું છું, પણ સાથે સાથે આ શુભકામનાની સાથે સાથે ગુજરાત સરકાર સારી રીતે ચાલે એવી એવી એમની પાસે અપેક્ષા બી રાખું છું। મને ઘણી વાતોની માં શંકા ઉત્પન્ન થાય છે, કારણ કે મેં પાછલા ઇલેક્શનમાં બી કીધું કે માનનીય સન્માનનીય આદરણીય પ્રધાનમંત્રી જો પારદર્શકતાની વાત કરતા હોય તો, અને જેટલા ઉમેદવારોને શંકા હોય એ લોકો કે કંઈક ગડબડ થઈ છે એવું શંકા હોય તો, કારણ એ છે કે બેંકમાંથી જ્યારે પૈસા પર્ટિક્યુલર વ્યક્તિના હેક થાય છે ત્યારે તો એ પકડાઈ શકે છે, પણ અહીંયા તો જનરલ પબ્લિક વોટિંગ કરવા જાય છે અને એમાંથી હેક થઈને જો વોટિંગ થતું હોય તો એક શંકા ઊભી થાય છે, અને શંકાનું નિરાકરણ એ જ છે કે માનનીય સન્માનનીય પ્રધાનમંત્રી બેલેટ પેપરથી ચૂંટણી કરાવે। એનાથી લોકોની શંકા ઉમેદવારોની શંકા જતી રહે, પણ વારંવાર કહેવા છતાં પણ જો આ ચૂંટણી બેલેટ પેપરથી નહીં થતી હોય તો શંકાઓના દાયરામાં પૂરી પાર્ટી ઊભી છે એવું મારું સ્પષ્ટ માનવું છે। હવે સવાલ એ છે કે કોંગ્રેસ પાર્ટીની હાર માટે એક તો બી ટીમ જવાબદાર છે। ઘણા ઉમેદવારો 40-50 ઉમેદવારો આપ પાર્ટીના ઉભા રહેવાથી અમારા ઉમેદવારો હારી ગયા, એક વાત। બીજી વાત, પાર્ટીનો જે મેન્ડેટ છે એ લોકો સુધી પહોંચવામાં વિલંબ થઈ છે, ઘણું મોડું પડી ગયા છે, છેલ્લા દિવસે ઉમેદવારો નક્કી કરીને મોકલ્યા છે। ખરેખર તો સિટીની અંદર 2-3 મહિના પહેલાંથી ઉમેદવાર નક્કી કરવા જોઈએ। ત્રીજી વાત, જે ઉમેદવારો મહેનત કરતા હતા જે વિધાનસભાની અંદર, એ માણસોને ટિકિટ નહીં આપીને બીજા વ્યક્તિઓને ટિકિટ આપવાથી પણ આ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। પાર્ટી ઉઠ જાગ મુસાફિર ભોર ભયો એની સુબહ ફિરસે શરૂઆત કરના પડેગી। આ વાત લઈને જો તમે લોકોએ સારું કામ કર્યું છે તો પછી માનનીય સન્માનનીય પ્રધાનમંત્રીને 3 વખત આવ્યા, પછી તમારે અમિત શાહજી આવ્યા ડિફેન્સ મિનિસ્ટર, રાજનાથસિંહ આવ્યા યુપીના મિનિસ્ટર આવ્યા, મુખ્યમંત્રી આવ્યા, આખી ફોજ સ્મૃતિ ઈરાની આવી, બધા ઉતરી, કોઈએ મોંઘવારી પર ચર્ચા નહીં કરી। તમે વિચાર કરો કે ચૂંટણી પહેલાં જ એવું ડિક્લેર કરી દેવામાં આવે 150+ અને 150+ નીકળે, કોઈ કહે કે 1,00,000 વોટથી જીતીશ, 1,00,000 વોટથી જીતે, આ શું બતાડે છે તમને? તમે ચૂંટણી પ્રક્રિયાની બી આગાહી કરી શકો છો, એટલા ભવિષ્યવાણીવાળા છો, એટલે સમથિંગ ઇઝ રોંગ, કંઈક તો રંધાયું છે એવું મને લાગે છે। હું પોતે એવું માનું છું કે એવું કંઈક લાગે છે, માટે માનનીય પ્રધાનમંત્રીએ આમાં ઊંડો રસ લઈ અને બેલેટ પેપરથી ચૂંટણી થાય એવી પ્રક્રિયા કરવી જોઈએ, એવું મારું નિવેદન છે। યસ, થોડાક દિવસ પછી ઇલેક્શન કમિશનરને બી રજૂઆત કરીશ, માનનીય પ્રધાનમંત્રીને બી કાગળ લખીશ,
અને જો એ પારદર્શકતામાં માનતા હોય અને ઈમાનદારીમાં માનતા હોય તો એમને તાત્કાલિક આ પ્રક્રિયા લોકસભાની અંદર बैलेट पेपर थी था व्यवस्था करनी चाहिए मानू। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।